नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में। धोरण बे विषय गणित गम्मत भाग बे पाठ बार आपो अने लो આપો અને લો એમાં આપણે ભાગ એક ભણી ગયા, આજે ભણીશું ભાગ બે। ભાગ બે તો ભાગ બે માં જોઈશું બરાબર હવે કેટલા મોટી થશે। તો આપણે રીમા અને આરિફની જે મોટી હતા એ આપણે ગણ્યા હતા, તો હવે બરાબર કેટલા મોટી થશે એ આપણે એ લખવાનું છે। આપણે ગણતરી કરી હતી 17 + 24 કેટલા થયા હતા 41, કેટલા થયા હતા 41, પણ હજુ આપણે ગણતરી બાકી છે અહીંયા ચોપડીમાં। હું મોતીના ખાનામાં એક લખું છું। હવે આ મોતીના આપણે સૂટા મોતીને તો લખી દીધું, એક લખી દીધો, એમાં લખ્યું છે હું મોતીના ખાનામાં એક લખું છું, તો આ મોતીનું ખાનું છે એમાં એક લખ્યું છે બરાબર। તો અહીંયા બાકી છે હારના ખાનામાં, તો સરસ। હવે બધા હાર ગણો, હવે બધા હાર ગણવાના છે। હું હારના ખાનામાં 4 લખું છું, તો હારના ખાનામાં આપણે 4 લખવાના છે। એમને એક તો લખ્યો મોતીના ખાનામાં, અને આપણે હવે અહીંયા હારના ખાનામાં પણ 4 લખ્યા, કેમ કે આ એક મૂકેલો છે એ બધી આપણે એને ગણવાની છે। મેં તમને કહ્યું હતું અગાઉના ભાગ એકમાં વધીને ગણવાનું ભૂલવાનું નહીં, વધીને ગણો તમે ત્રણ લખી દેશો 2 ને 1 ત્રણ, તો તમારો દાખલો ખોટો પડશે બરાબર। તો વધીને 1 ને 2 3 ને 1 4 થાય છે, આવી રીતે વધી તમારે ગણતરીમાં લેવાની છે બરાબર। ખબર પડી? અરે રીમા અને આરિફ પાસે બધા થઈને 4 હાર અને 1 મોતી છે। તો રીમા અને આરિફ પાસે 1 હાર અને 4 મોતી, 4 હાર અને 1 મોતી છે। કેટલા હાર છે રીમા પાસે અને આરિફ પાસે? 4 હાર છે અને 1 સૂટો મોતી છે। હા, રીમા અને આરિફ પાસે કુલ 41 મોતી છે। 7 ને 4 11, 11 નો 1 વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4, એમ કરીને કુલ 41 મોતી રીમા અને આરિફ પાસે છે। ખબર પડી? આવી રીતે તમારે સરવાળો કરવાનો છે। તમારે હવે બધી વાળા સરવાળા આવશે, એટલે તમારે બધી વાળા સરવાળા શીખવાના છે, એ હું તમને શીખવાડીશ બરાબર ને। અગાઉ મેં તમને થોડા થોડા બધી વાળા પછી દસકાવાળા બાદબાકીને એ બધું કરાયું હતું, તો હવે તમારે અત્યારે શીખવાનું છે બધી વાળા સરવાળા ને દસકાવાળી બાદબાકી પણ તમારે આવશે ભણવાની, એટલે તમારે શીખવું પડશે બરાબર ને। તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ છે આપણે હું બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકું છું, એમ કહીશી કે હું બીજી રીતે ખૂબ ઝડપથી આ સરવાળો કરી શકું છું સરળ રીતે। જો આરિફ તૈન અને રીમાને, રીમા જો આરિફ તૈન રીમાને આપી દે તો રીમા પાસે 20 થાય। તો આરિફ હતો એ મોતાઈ મોતી રીમાને આપી દે, એને રીમા પાસે કેટલા મોતી હતા 17, એમાં તૈન મોતી આપી દે રીમા રીમાને આરિફ, તો એને કેટલા મોતી થઈ જાય? 17 ને 3 કેટલા થાય ખબર છે? તો 17 પછી 3 લીટા કરીશું 1 2 ને 3, 17 પછી કેટલા આવે 18 19 અને 20, 18 19 ને 20 કેટલા થઈ ગયા રીમા પાસે 20 થાય। તો રીમા પાસે 20 મોતી થાય, આરિફ પાસે 21 થાય, તો આરિફ પાસે કેટલા મોતી થઈ જાય 21 થઈ જાય। આપણે આરિફ પાસે 24 મોતી હતા, એમાંથી 3 મોતી લઈ લીધા, તો આરિફ પાસે કેટલા મોતી રહ્યા 21, તો 24 હતા, તો 24માંથી આપણે 4 20 રાખ્યા, 2 હાર અને 4 મોતી હતા એમાંથી કેટલા લીધા 3 મોતી આપી દીધા રીમાને, તો 1 મોતી રહ્યો અને 20 ને 1 કેટલા થાય
એકવી મોતી આરી પાસે રહ્યા, કેટલા રહ્યા? 21. તો તેથી 20 વત્તા 21 બરાબર કેટલા? તો 20 અને 21 કેટલા થાય? ખબર છે? તો આપણે ના ખબર પડે તો આપણે આવી રીતે સરવાળો કરી શકીએ છીએ. 20 વત્તા 21, 0 1 તો 1, 0 1 તો 1 આવે, 2 ને 2 4, કેટલા થાય? 4. એમ કરીને કુલ કેટલા થાય? 1 બરાબર 41 થાય. 20 વત્તા 21 બરાબર 41 થાય. આવી રીતે પણ તમે સરવાળો કરી શકો છો. તમે તેને અન્ય રીતે કરી શકો છો, તમે એને અન્ય રીતે પણ કરી શકો છો સરવાળો, બરોબર? લખીને અને લખ્યા વગર પણ ઉમેરો. તેમની પાસે કુલ કેટલા મોતી છે? તમે લખીને અને લખ્યા વગર પણ લખી શકો છો કે તેમની પાસે કેટલા મોતી છે. લખ્યા વગર પણ ઉમેરો, તમે લખ્યા વગર પણ ઉમેરી શકો છો કે એની પાસે કેટલા મોતી છે. તો આપણે જોઈએ અ બ અ બ આપણે જોઈએ કે કોની પાસે કેટલા મોતી છે એ આપણે લખવાનું છે. અમાં ધીમા પાસે 17 મોતી છે, સોનું પાસે 35 મોતી છે. તો આપણે હવે એનો સરવાળો કરવાનો છે કે એના પાસે સૂટા મોતી કેટલા છે અને હાર કેટલા છે. તો રીમા પાસે સૂટા મોતી કેટલા છે અને સોનું પાસે કેટલા સૂટા મોતી છે એ આપણે જોઈએ, અને કેટલા હાર છે. તો રીમા પાસે એક હાર છે, રીમા પાસે એક હાર છે અને 7 સૂટા મોતી છે, અને સોનું પાસે 3 હાર છે અને 5 સૂટા મોતી છે. તો હવે એની આપણે ગણતરી કરીશું કે એની પાસે બંને પાસે કેટલા મોતી છે એની આપણે ગણતરી કરવાની છે. તો 7 વત્તા 5, 7 અને 5 કેટલા થાય? તો 7 અને 5 આપણે ગણવા પડશે કે કેટલા થશે. 7 આપ્યા છે અને અહીં આપણે 5 લીટા કરીશું, 1 2 3 4 ને 5. તમને લીટા ના કરવા હોય તો તમે આવી રીતે વેઢા વડે પણ ગણી શકો છો. 1 2 3 4 5, અહીંયા 5 આપ્યા છે. તો આપણે 7 પૈકી કેટલા આવે? 8 9 10 11 અને 12, કેટલા થયા? 12. 12 થયા. તો હવે ગણીએ અહીંથી 7 પછી કેટલા આવે? 8 9 10 11 અને 12, આવી રીતે પણ ગણી શકો છો. તો 12 થયા. તો 12નો આપણે અહીંયા મોતીમાં લખીશું બગડો, સૂટા મોતીમાં લખીશું 2 અને 1 હારમાં 1 હાર ઉમેરીશું. 12નો બગડો વધી પડી 1, આપણે 12 આવે એટલે 12નો અહીંયા મોતી સૂટા મોતીમાં 2 લખીશું અને 12નો બગડો અને વધી 1 હારમાં લખીશું. તો હવે જોઈશું 1 ને 1 2 2 ને 3 કેટલા થાય? તો 2માં 3 ઉમેરવાના, 4 5 ને 100, 4 5 ને 100, એવી રીતે પણ તમે કરી શકો છો. અથવા આવી રીતે કરવાનું ના આવડતું હોય તો 3 3 છે, 3 પછી કેટલા આવી? 4 અને 5, 4 અને 5 કેટલા થયા? 3 ને 2 5, અહીંયા લખીશું 5. તો રીમા અને સોનું પાસે કેટલા મોતી છે? 52. 5 બગડ 52, તો અહીંયા 52 મોતી છે. તો રીમા અને સોનું પાસે 52 મોતી છે. હવે બમાં જોઈએ આરીફ અને રાજ્યા. તો આરીફ અને રાજ્યા પાસે કેટલા મોતી છે, કેટલા હાર છે અને કેટલા સૂટા મોતી છે એ આપણે પહેલા ગણીએ, ત્યારે ખબર પડે ને કે એની પાસે કેટલા મોતી છે. તો આરીફ પાસે 2 હાર છે અને 4 સૂટા મોતી છે, અને રાજ્યા પાસે 1 હાર છે અને 2 સૂટા મોતી છે. તો હવે એની ગણતરી કરવાની છે કે આરીફ અને રાજ્યા પાસે કેટલા સૂટા મોતી છે અને કેટલા હાર છે, એ બંને કેટલા મોતી છે એમની પાસે, એની આપણે ગણતરી કરીએ. 4 ને 2 કેટલા થાય? 4 ને 2 કેટલા થાય? 4 પછી કેટલા આવે? 5 અને 100, 4 પછી 5 અને 100, 4 ને 2 100 થાય. તો અહીં આપણે 100 સૂટા મોતી છે.
કેટલા મૂર્તિ છૂટા છે રાજ્યા અને રીમા પાસે, પેલા આરિફ અને રાજ્યા પાસે 100, જ્યારે એમની પાસે હાર કેટલા છે 2 અને 1, 2 ને 1 કેટલા થાય 3. તો આરિફ અને રાજ્યા પાસે હાર કેટલા હાર છે 3, કેટલા છે 3, 24 વત્તા 12 બરાબર કેટલા થાય, તો એ બંને પાસે કેટલા મોતી છે સગર સગર 37, કેટલા છે 37. તો આરિફ અને રાજ્યા પાસે 37 મોતી છે. હવે જોશું કેટલા વધારે મોતી છે, તો કેટલા વધારે મોતી છે એ હવે જોઈએ. તેમની પાસે કુલ કેટલા મોતી છે અને કેટલા વધારે મોતી છે એ પણ જોવાનું છે. તો આમાં સોનું અને આરિફ તો સોનું અને આરિફનું જોઈએ આપણે. તો સોનું જો પાસે 3 હાર અને 5 સૂતા મોતી છે, જ્યારે આરિફ પાસે 2 હાર અને 4 સૂતા મોતી છે. આપણે એ સરવાળો કર્યો અને અહીંયા બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી. તો સોનું પાસે 35 મોતી છે અને આરિફ પાસે 24. તો સોનું પાસે 3 હાર છે અને 5 સૂતા મોતી છે, જ્યારે આરિફ પાસે 2 હાર અને 4 સૂતા મોતી છે. તો આપણે જોઈશું તે 5 માંથી 4 બાદ બાકી છે, એટલે એમાંથી આપણે કાપવાના છે. 5 માંથી 4 કાપવાના છે. તો આપણે એ 5 લીટા કરીશું. 1, 2, 3, 4 અને 5 એમાંથી કેટલા કાપવાના છે? 4. તો 1, 2, 3 અને 4 4 કાપે એટલે કેટલા વધ્યા? 1. તો અહીં આપણે લખીશું 1. કેટલા લખીશું? 1. જ્યારે હાર કેટલા છે? 3. એમાંથી કેટલા બાદ કરવાના છે? 2. તો એ કેટલા હશે? 3 માંથી 2 કાપીએ એટલે, હા, 3 માંથી 2 કાપીએ કેટલા વધે? 1, 2 અને 3 એમાંથી 2 કાપી નાખ્યા તો 1 જ વધ્યો, તો 1 વધશે. તો એ 1 લખીશું. હવે બાજુમાં બ જોઈશું આપણે. આરિફ પાસે 24 હાર છે, 24 મોતી છે અને રાજ્યા પાસે 12 મોતી છે. તો આરિફ પાસે 2 હાર છે અને 4 સૂતા મોતી છે, જ્યારે રાજ્યા પાસે 1 હાર અને 2 સૂતા મોતી છે. તો આપણે એ પણ બાદબાકી કરવાની છે. તો બાદબાકીમાં લખવાનું છે 4 માંથી 2 કાપવાના છે. 4 માંથી 2 કાપવાના છે તો અહીં આપણે 4 લીટા કરીશું. 1, 2 અને 3 અને 4 તો 4 માંથી 2 કાપવાના છે. કેટલા કાપવાના છે? 4 માંથી 2 તો 1 અને આ 2 કાપી દીધા તો કેટલા વધ્યા? 1 અને 2 તો અહીંયા લખીશું 2. કેટલા લખીશું? 2. લખ્યા. હવે જોઈશું 2 માંથી 1 કાપવાનું છે. 2 માંથી કેટલા કાપવાના છે? 1. તો કેટલા વધ્યા? 1. 2 માંથી 1 કાપ્યો એટલે કેટલા વધ્યા? 1. તો આરિફ અને પાસે બાદ કર્યા, 24 માંથી 12 બાદ કર્યા એટલે 12 મોતી વધ્યા. કેટલા વધ્યા? 12. અહીંયા કાપ્યા એટલે 12 મોતી વધ્યા. ખબર પડી ને, બાદ બાકીમાં કાપવાના હોય, જ્યારે સરવાળામાં આપણે આવી નિશાની હોય પ્લસની તો એમાં ઉમેરાવાના હોય, અને માઇનસની નિશાની હોય એમાં આપણે કાપવાના, એમાંથી કાપવાના હોય છે અને એમાંથી ઉમેરવાના હોય છે, સરવાળામાં ઉમેરો કરવાનો હોય છે. જ્યારે બાદબાકીમાં સંખ્યામાંથી એને બાદ કરવાના હોય છે, કાપવાના હોય છે. ખબર પડી? એને બાદબાકી કહેવાય, જેને બાદ કરવામાં આવે એને બાદબાકી કહેવાય. આવી હોય માઇનસની નિશાની ને આ પ્લસ કહેવાય, અને સરવાળાની નિશાની કહેવાય અને આને બાદબાકીની નિશાની કહેવાય. તો સોનું પાસે આરિફ કરતાં વધુ મોટી છે. સોનું પાસે આરિફ કરતાં વધુ મોતી છે. કેટલા મોતી વધુ છે આરિફ પાસે? સોનું પાસે આરિફ કરતાં કેટલા મોતી વધારે છે?
અગિયાર. કેટલા વધારે છે? અગિયાર મોતી. જ્યારે આરી પાસે રાજ્યા કરતા ખજગ્યા વધુ મોતી છે. તો આરી પાસે અને રાજ્યા, તો આરી પાસે રાજ્યા કરતા કેટલા મોતી વધારે છે? બાર. કેટલા છે? બાર મોતી વધારે છે. ખબર પડી. હવે જોઈશું આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળા અને બાદબાકી જોઈ અહીંયા. હવે આગળ જોઈશું. ક, સીમર પાસે રીમા કરતા કેટલા વધુ મોતી છે? તો સીમર કરતા રીમા પાસે કેટલા વધારે મોતી છે? સીમર પાસે રીમા કરતા કેટલા વધારે મોતી છે? સીમરના પાસે રીમા કરતા કેટલા વધારે મોતી છે એ આપણે જોઈએ. તો સીમર પાસે 10, 20, 30, 30 ને ભાઈ 31 કેટલા મોતી છે? 31. જ્યારે રીમા પાસે 1, 1 હાર છે એટલે 10, 11, 12, 13, 14, 15, 16 ને 17 કેટલા છે? 17 મોતી છે. તો સીમર પાસે 31 મોતી છે જ્યારે રીમા પાસે 17 મોતી છે. કેટલા વધુ મોતી છે એટલે આપણે અહીંયા બાદબાકી કરવાની છે. આપણે અહીંયા બાદબાકીનું ચિહ્ન આપ્યું છે તો આ બંનેની બાદબાકી કરવાની છે આપણે. તો 31 આપ્યા છે. કેટલા આપ્યા છે? 31 આપણને આપ્યા છે. 31માંથી આપણે 17 કાઢવાના છે. તો કેવી રીતે આપણે બાદબાકી કરીશું એ આપણે હવે જોઈએ. બરાબર. તો આપણને પહેલા મોતી 3 હાર આપ્યા છે અને 1 સૂટો મોતી આપ્યો છે. બાદ બાકીનો માઇનસ 1 હાર આપ્યો છે અને 7 સૂટા મોતી આપ્યા છે. તો હવે આપણે આની બાદ બાકી કરીશું. તો 1માંથી 7 જાય તો કેટલા રહે? તો 1માંથી 7 જાય ના જાય? તો 1 નાનો છે તો 1માંથી 7 ના જાય. તો આપણે હવે 10કો લેવો પડશે. તો 10કો ક્યાંથી લેવાનો છે? તમને મેં થોડી સમજણ આપી હતી કે 10કો ક્યાંથી લેવાનો છે. તો અહીંયા બાજુમાંથી લઈશું 10કો. અહીંથી આપણે 10કો લઈશું એટલે 10 મૂકીશું અહીંયા. 10 ને 1 કેટલા થાય? 11. તો 1ની જગ્યાએ 10 ને 1 11 થઈ જશે. અને અહીં 3ની જગ્યાએ કેટલા થઈ જશે? 2. અહીંયા 2 થઈ જશે. 3ની જગ્યાએ 2 થઈ જશે. બરાબર. ખબર પડી. આપણે 3 ઉપર શેકો મારીશું અને એના ઉપર 2 લખીશું. અહીંથી 10કો લીધો એટલે 10 ને 1 11 થયા. હવે 11માંથી 7 બાદ કરવાના છે. 11માંથી કેટલા બાદ કરવાના છે? 7. તો આપણે હવે પહેલાં બેઠા ગણી જોઈશું 11 કેટલા થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 આટલે 11 થયા. હવે એમાંથી કેટલા કાપવાના છે? 1, 2, 3, 4, 5 અને 7. તો કેટલા કાપ્યા? 7 કાપ્યા. તો કેટલા વધ્યા હવે? 1, 2, 3, 4 કેટલા વધ્યા? 4. તો અહીં આપણે લખીશું 4. અહીં આપણે 4 લખ્યા. એવી રીતે ના ફાવે બેઠાથી તો તમે લીટા કરીને કરી શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો 11માંથી તમે 7 કાઢો. બાદ કરવાના 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે 7 કાઢી નાખ્યા. હવે કેટલા વધ્યા? 1, 2, 3, 4. તો 4 વધ્યા. તો 4 મૂકવાના અહીંયા. હવે છે 3ની જગ્યાએ 2 આપ્યા છે. 3ના ઉપર શેકો મારીને આપણે 2 લખ્યા છે કેમ કે આપણે અહીંથી 10કો લીધો છે. હવે 2માંથી 1ને બાદ કરવાના છે. 2માંથી 1ને બાદ કરવાનો. તો 2માંથી 2 લીટા કરીને આપણે 1 બાદ કરીએ એટલે કેટલા વધે? 1. તો અહીંયા 1 લખીશું. તો 31માંથી 17 બાદ કરતા 14 જવાબ આવે. કેટલો આવે? 14. તમે 1 મોતીમાંથી 7 મોતી કેવી રીતે લેશો? તો સીમર પાસે 31 મોતી છે અને રીમા પાસે 17. તો સીમરના 1 હારને સૂટો કરો. અહીં આપણે સીમરના 1 હારને સૂટો કર્યો. અરે તેથી સીમર પાસે 2 હાર અને 11 મોતી હશે. 2 હાર અને 11 મોતી સીમર પાસે થઈ જાય. બરાબર. આ 1 હાર ત્યાં કહી ગયો અને અહીંયા 11 મોતી થઈ જાય. 7ની જગ્યાએ 1ની જગ્યાએ 11 મોતી થઈ જાય. બરાબર. 1 હાર શેકીને અહીંયા 11 મોતી કર્યા.
અને અહીંયા તમને ખબર પડી અહીંયા કેટલા સાત કાપ્યામાંથી અગિયાર મહી, એટલે કેટલા મોતી વધ્યા? ચાર. કેટલા વધ્યા? ચાર. યાદ રાખવા માટે હારના ખાનામાં હું તૈન પર છે કોમારીશ, અને હારના ખાનામાં બે લખીશ. અહીંયા આપણે તૈન ઉપર શેકો મારે, મેં તમે આગળ અહીંયા શીખવાડ્યું કે હારના ખાનામાં અહીં શેકો મારવાનો અને બે લખવાના. અહીંયા અગિયાર, અગિયાર મહી સાત કાઢ્યા તો ચાર વધ્યા. આ ઉપર મેં તમને શીખવાડ્યું એવી રીતે જ છે. અહીંયા ચાર આવશે અને તૈનમાં બેમાંથી એક જશે એટલે એક આવશે, ચૌદ જવાબ આવે. મોતીના ખાનામાં પણ યાદ રાખવા માટે એક લખો, કારણ કે હવે અગિયાર મોતી છે. એક લખ્યો, એક હતો, એક ને એક બે, દસ ને એક અગિયાર, અગિયાર મોતી થાય. ખબર પડી તમને કે કેવી રીતે ગણતરી કરવાની છે, બરાબર? આગળ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, એકત્રીસમાંથી સત્તર બાદ કર્યા એટલે ચૌદ વધે. હવે સરળ થઈ ગયું, તમે અગિયાર મોતીમાંથી સાત લઈ શકો છો. તમે અગિયાર મોતી કર્યા એમાંથી તમે સાત મોતી લઈ શકો છો, તો એમાંથી કેટલા મોતી બાકી રહે? ચાર. અગિયારમાંથી સાત લઈ લઈએ તો ચાર મોતી બાકી રહે, તો અહીંયા આપણે ચાર લખીશું. હા, મેં મોતીના ખાનામાં ચાર લખ્યા, એ મોતીના ખાનામાં આપણે ચાર લખી દીધા લેશે. હવે તે ઝડપથી લખ્યું, હવે બે હારમાંથી એક હાર લઈ લો, તો અહીંયા બે હારમાંથી આપણે એક હાર લઈ લેવાનું છે, તો બેમાંથી એક કાપી લો એટલે કેટલા રહે? એક. કેટલા રહે? એક. તો અહીંયા એક લખી દેવાનું. અહીંયા તમારે લખેલો જ આપ્યો છે, મોતીના ખાનામાં ચાર અને હારના ખાનામાં એક હાર રહેશે. તે ઝડપથી લખ્યું, હવે બે હારમાંથી એક હાર લો. બે હારના ખાનામાં એક લખ્યો છે, એને હારના ખાનામાં એક લખ્યું છે. ખબર પડી? તો સીમર પાસે રીમા કરતા એક હાર અને ચાર મોતી વધુ છે. તો સીમર પાસે રીમા કરતા કેટલા મોતી અને કેટલા હાર વધારે છે? તો સીમર પાસે રીમા કરતા એક હાર, એક હાર અને ચાર મોતી વધારે છે. તો મોતી એમાં મોતીના ખાનામાં ચાર છે અને હારના ખાનામાં એક, તો ચાર મોતી વધારે છે અને એક હાર વધારે છે સીમર પાસે રીમા કરતા, બરોબર? હા, સીમર પાસે રીમા કરતા ચૌદ મોતી વધુ છે. તો રીમા કરતા સીમર પાસે ચૌદ મોતી વધારે છે. કેટલા મોતી વધારે છે? ચૌદ. તો આવી રીતે તમારે સરવાળાને બાદબાકી કરવાના છે, કે બાદબાકીમાં આપણે દસકો ક્યાંથી લેવો એ ખબર પડી, સૂતા મોતીમાં ગણતરી કરવાની કે એકમાંથી સાત બાદ ના થાય એટલે આપણે હારના ખાનામાંથી એક હાર ઓછો કરીશું અને દસકના ખાના એકમના ખાનામાં મોતીમાં લઈશું એક દસ, તો દસ ને એક અગિયાર થશે અને અગિયારમાંથી આપણે સાત બાદ કરીશું એટલે ચાર આવશે અને ત્રણની જગ્યાએ બે આવી ગયા, બે હાર થઈ ગયા. તો બે હારમાંથી આપણે એક હાર બાદ કરીએ તો એક હાર વધે, એટલે સીમર પાસે રીમા કરતા એ ચૌદ મોતી વધારે છે. કેટલા મોતી વધારે છે? ચૌદ. તો તમે બાદબાકી અને સરવાળામાં તમને ખબર પડી હશે, બાદબાકીમાં આપણે દસકો આવી રીતે લેવાનો છે. હું તમને અગાઉ હજુ બાદબાકી અને સરવાળાના દાખલા આવશે એટલે શીખવીશ, અને તમારે યાદ રાખવાનું છે કે સરવાળામાં ઉમેરવામાં આવે છે જ્યારે બાદબાકીમાં સંખ્યાને બાદ કરવામાં આવે છે એટલે કાપવાના આવે છે, બરાબર? તો અહીંયા આપણો ભાગ બે પૂરો થાય છે. એ હવે તમારે મેં ચોપડીમાં જે લખાયું એ જ હોમવર્કમાં લખવાનું છે, બરાબર? અત્યારે તમારે નોટમાં કંઈ લખવાનું નથી, જે ચોપડીમાં લખાવું એ યાદ રાખવાનું છે અને ચોપડીમાં જ તમારે લખવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ આગલા પીડીએમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.